રિકોર્ડ ટાવર ઉપર અને ભાઈ લાસ્ટ માં એક સ્પ્રે માં તમારો ભાઈ જે હેડ લેવાનો છે ને બંધાવના ભાઈ તમે ખાલી જોવો યાર આજનો મેચ એકદમ ફૂલ તબાહી અને એકદમ સ્વાદ થવાનો છે એટલે છેલ્લે સુધી વિડિયો જોવો તો ચાલો આપણે અહીંયા તે ભાઈ એક ગેમ બે ગેમ બધું મળી ચૂક્યું છે ભાઈ આગળની બાજુ ભાઈ એક ગેમ મળ્યા પછી તો ભાઈ તમારો ભાઈ ખબર છે ને કે ઉભો રહેવાનો છે જ નહીં આગળની બાજુ બંધો આવ્યો છે હવે એને પૂરતી રીતે ઠોકશો તારી તો ચમન હજી પાછળ ને બાજુ કોઈ રંગ બાજુ દેખાય તારી તો ભાઈ સાહેબ યાર એમ થોડું યાર જ્યાંથી ફાયરિંગ આવ્યું ત્યાં ઠોકશે તમારો ભાઈ હજી આ સ્કોડ હાઉસ ઉપર પેક બંધો ચાલો ચાલો બટા બટા તારે યાર તો પ્યોર લેવા આવું છું પ્યોર ચાલ ક્યાં છે ક્યાં છે ક્યાં છે આવી જાવ અરે ભાગે છે ભાઈ પરફેક્ટ જીગલ સાથે આ બંદાને ક્રોસ એર થી આપણે નોક દીધો છે હજી એના એને ચાહવા વાળા છે અરે 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 સામેની બિલ્ડિંગ જ બંધો હોય ને ભાઈ હવે આ બંદો તો નીકળવાનું નામ લેશે નહીં તો આપણે પહેલા હિલિંગ કરવી પડશે ચાલો આપણે અહીંયા હિલિંગ કરતા હતા અને ભાઈ આગળની બાજુ બંદો છે ને જમણી બાજુ પણ જોઈ લો આ બાજુ બંધ આવી ગયા બટાને ક્રોસ કરવું હે ક્રોસ કરવું હે જો ભાઈ આપણા ટીમમેટ્સ પોતાના જીવના જોખમે હે ને આપણા નોકને ફિનિશ આપે જોયું તમે આપણું ડેડિકેશન જોયું આપણા ટીમમેટ્સ ચાલો ભાઈ એના સિવાયનો એક જ એક બંદો છે જમણી બાજુ અને આ ઉપરનો બંદો તો તમને યાદ જ હતો ને તો ભાઈ એને આપણે ઠોકવા જતા હતા એને શું કર્યું ત્યાંથી કૂદી અને ગેરાજમાં આવી ગયો ના 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 બટ અમે તો ચમન છે ને અમે તો ચોમું છે કે તું ગાડી લઈને ભાગી છે ને અમને ખબર નહીં પણ આવી જાય ઠોલિયા ત્યાંથી હાલ્યો કૂદ્યો અને પોતાના ટીમમેટ ને રિકોલ કરવા માટે જવાનો પ્લાન ગોઠવતો હતો હવે રિકોલ ટાવર એ બંધા હોવાની શક્યતા હતી ચાલો ભાઈ ન્યા જઈએ ચાલો ભાઈ રિકોલ ટાવર તો આપણે આવી ગયા પણ બંધા ક્યાં છે અરે પહાડી ઉપર ભાઈ સાહેબ 114 મીટર આપણે 2x થી અને ઈ પાછું એક એમ થી સપ્રે મારીને એને ઠોક્યો છે અને એના સિવાયનો હજી એક બંદો ભાઈ ને તમે દેખાઈ ગયા હતા ને જો 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 ભાઈ રિકોલ ટાવર ની પાસે થી થઈને આપણી પાસે આવે છે તમારો ભાઈ તો પ્યોર લેશે ચાલ આઈ જાય આઈ જાય આઈ જાય ચાલ 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 આપણે ઘરે જઈ ને પ્યોર લઈ જાય આવી ગઈ હતી પ્યોર વાળી ભાઈ આપણી હિલિંગ તમે જોવો છો કેટલી ઘર નાખીએ ભાઈ ખતરનાક બંધ આવી ગયા છે અરે ભાઈ પાછળ ને બદલ ફોટ અરે બોટ ફટુર ભાઈ કઈ કઈક તો હે ના બોટ ફટુરા જ્યારે હાર્ટ એટેક અપાવી દે યાર આપણને હજી બંદા અહીંયા પૂરા નથી થયા જો 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 ટાવર ની પાસે તારી તો ઘર ભેગું નું થાય ને યાર આવી જાય ટાવર પાસે રખડવા વાળી અને ભાઈ હજી પહાડી ઉપર પણ બંદા તો છે ચાલો આપણે જો હજી તે માર્ક કર્યો હોય ને કે ભાઈ અહીંયા બંદા અરે ભાઈ નોક ફિનિશ તારી તો હમણાં કહું હાલી અમારા ટીમમેટ ને ગુટકા ખરી નાગીન હાલી હારી આવી ગઈ ભાઈ આપણો આપણો એચપી જોવો છો ભાઈ આ ગુટકા થરી નાગીનો કઈ કઈ કરડે ને ભાઈ એ હાચુકલી નાગીન કરતા પણ ભાઈ એમાં હે ને ઝેર વધારે હોય ચાલો ભાઈ હવે અહીંયા હિલિંગ વિલિંગ કરવું પડશે કેમ કે આપણા પાસે ફર્સ્ટ એડ નથી ને યાર બેન્ડેજ લપેટવી પડશે યાર ચાલો ભાઈ આ જેવી તેવી હિલિંગ ભર લીધી પણ ભાઈ બાઇક નો સાઉન્ડ અરે તારી તો ભાઈ એકને તો નોક કરી દીધો પણ બે બાઇક આવી હવે ભાઈ ગુટકા ધારી નાગીન બનશે બનશે અને બનશે ભાઈ આપણે ડાબી બાજુ થી આપણે ભાઈ નિક ભાઈ એને કરી લીધો ને આપણે હવે અહીંયા થી કરીએ છીએ તો બટા ભાઈ તો ભાઈ હવે કોઈ રસ્તો જ નતો હોય કે ભાઈ ક્યાંય જઈ શકે અહીંયા તો આ લોકોને ઘેરી ઘેરીને મારી દીધા પણ હજી પણ નિકોલ ટાવર ઉપર ફાઇટ ખતમ નથી થઈ હજી બંધાય છે તમને દેખાઈએ ભાઈ આ આ મિની બાજ કો કે ને મિની ચલાવે ચાલો ઈ બાજુ જઈ આવીએ આપણા ટોપાઉ ને એમ કેવું છે કે ભાઈ રિકોલ ટાવર ની બાજુ કોક બંધો આવ્યો છે ભાઈ હાચી વચ્ચે જતો તારી એક હેડ બે બોડી નીતિન ભાઈ નો કામકાજ પૂરું પણ એક વસ્તુ યાદ રાખો ભાઈ એ ટોપા એ રિકોલ કરી દીધા હતા તો હવે આપણે ભાગવું પડે કવર માં મેં આપણા બધા બંદા ને કહી દીધું કવર માં આવો તો ભાઈ નિક ના નશા અલગ જ છે તમે જોજો આગળ એને 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 નહીં એને બોટ મારવો છે નહીં 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 જો
ઓલા ભાઈ બંદા રિકોલ થઈને અહીંયા આવી ગયા અને ક્લોઝ પણ કોક બંધો આવી ગયો છે, એને મેં ના પાડ્યું હતું કે ભાઈ કવરમાં આવી જા, ઓલા બંદાએ રિકોલ કરી દીધા પણ નહીં તગજ બક્ષો દીએ. ચાલો ભાઈ ઈ બંદો જે નિકને જને માર્યો એ હવે દઈશે રોટેશન એ કૂપ લઈને. ભાઈ ભાઈ જરા કમ તો નડી ગયો બટ આને તો લઈ લેતું. હવે તમે ખાલી અહીંયા રિફ્લેક્સ જોવો. ભાઈ સાહેબ ભાઈ જે આ સીન આવ્યું હે ને ભાઈ, આ સીન માટે જો તમે હવે સબસ્ક્રાઇબ ના કરો તો યાર તમે શું જ કરો યાર, તમારા ભાઈની આટલી મહેનત અને આવા ખતરનાક ખતરનાક યાર સીન માટે યાર જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ ઠોકી દો. અને ભાઈ આ વિડીયો ઉપર આપણે પૂરેપૂરા 200 લાઈક નો ટાર્ગેટ કમ્પ્લીટ કરવાનો છે. મને ખબર છે કે મારા ભાઈઓ કરાવી દેશે તો ઠોકતા જ આવે યાર. ચાલો નાથી તો પછી ભાઈ આપણે ફાર્મના રિકોલ ટાવરે આવ્યા અને આપણા ટોપાઉને એમ કેવું છે કે ભાઈ ગાડી નીકળી અને વાતે સાચી છે. ભાઈની ગાડી ઠોકાણે અને ભાઈ પોતે ઠોકાઈ ગયા, પણ એના ચાહવા વાળા આમાં આજુબાજુમાં હોવા ના જ છે, એકલો તો ના હોય. ભાઈ કૂપ નો સાઉન્ડ ભાઈ કસમ જે કહું, જો મારી M4 રીલોડ હોત ને તો આ બંદો આટલી નજદીક થી આપણા જઈ જ ન શકત. તો ભાઈ એને ગાડીની હાલત આપણે ખરાબ કરી નાખી હતી, હવે આપણે તો પીછો કરશું એ જોડું. ચાલ 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 લે 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 લે, અરે ઉભો જશે ને ગાડી હાલત કરા તારી તો. એ કરણ બેટા, એ કરણિયા આમ ના ચાલે હે બેટા, હે એ તારે કૂક લઈને પછી આમ ઉભું જ રહી જાવ અને તને એમ લાગે કે લુસિફર મારશે ને યાર આવી જઈએ. ચાલો હવે નો સીન ભાઈ, અહીંયા બિચારો એક છે ને સાયકલ લઈને જો જો સામેની બાજુ નીકળતો હતો અને તમારા ભાઈએ સીધે સીધો એકદમ એના ખોપડા ઉપર ટાપલી મારીને ખેંચી લીધો નીચે, ઉપરથી સાયકલ ઉપરથી હતો એટલે પડી ગયો બિચારો નીચે. ચાલો ભાઈ હવે આપણે કરવા જવાના છે થર્ડ પાર્ટી. હવે કેમ થર્ડ પાર્ટી, અહીંયા ફાઈટ ચાલુ હતી અને તમારા ભાઈ તો મકાનો ભાઈ ઉઠાવશે. પરફેક્ટ ગાડીમાંથી સ્પ્રે 103 મીટરનો, સાથે સાથે આપણે ભાઈ અજીતે ફિનિશ એ કરી દીધો. ભાઈ આપણા ટીમમેટ ઉપર ભાઈ કઈ કઈ તો આટલો વાલ આવે ને, હજી એક બંદો સામેની બાજુ છે ભાઈ. ભાઈ હું ખતરનાક બંદો હે ભાઈ, આ ગાડી લઈને અજીત આવ્યો એને ઉતારી લીધો ને ભાઈ, ફિનિશ કરવા નહીં પણ ટ્રાય કરી દીધો. આ તો સારું આપણે હતા, બાકી ભાઈ અજીત અત્યારે લોબીમાં હોત ભાઈ, બીજું તો શું, હજી અહીંયાનો ભાઈ કામકાજ પૂરું થયું નથી મને એવું કેમ લાગે છે. અરે કારણ કે ચોમુ બોટ ભટુરો નતું આવ્યું ને, હવે અહીંયાનો કામકાજ પૂરું થઈ ગયું છે. તો હવે આગળની બાજુ ઓલા તમે હજી ખતરનાક સીનની વાત જોઈને બેઠા ને, હવે ઈ આવવાનું છે ભાઈ. એમ થોડું ડ્રોપ દેખાય છે તમને, ડ્રોપ ની પાસે બગ્ગી જોવો ને આ સ્પ્રે જોઈને કયો કે સબસ્ક્રાઇબ બને કે ના બને ભાઈ. હવે કોમેન્ટ સેક્શન માં જઈને કોઈ એમ તો નહીં કે કે લિચીપલ ભાઈ એકર, ભાઈ તમારા ભાઈએ જે ચાર હેડ માર્યા છે ને ભાઈ, હું કહું છું કે ચાર હેડ માટે તમે છે ને હવે સબસ્ક્રાઇબ ના બટન ને તોડી નાખો, ફોડી નાખો, એના ઉપર હેડશોટ મારો કે ગમે એ કરો, મને નથી ખબર, બસ તમારા ભાઈ ને યાર ક્લિક થઈ જવું જોઈએ યાર સબસ્ક્રાઇબ નું બટન. ચાલો હવે નાથી ભાઈ તબાહી મચાવીને આગળની બાજુ, અરે ગાડી સળગી ગઈ પણ પાછી જોઈ લે ભાઈ, અલગ જ બક્ષો દી છે ભાઈ. અહીંયા કાયદેસર રીતના ભાઈ આપણે બંને જ બંદાને ડેમેજ આપ્યું હતું, ભાઈ નિકના ના સા અલગ જ છે. ચાલો કઈ કઈ વાંધો નહીં ભાઈ, એકાદ બે કિલ તો ચોરાયા કરે ભાઈ, સહી લેવું. બીજું તો હું ને બાન હાઉસ ઉપર આપણે આવી ગયા, અહીંયા છે બંદા આપણે ગ્રેન્ડ કરંટ કે તો એક અહીંયા જ હરત તારી છે તમને. આ તો સારું આપણા ટીમમેટે ભાઈ આપણને અહીંયા બચાવી લીધો, બાકી ભાઈ અહીંયા તકલીફ વાળું આપણું કામકાજ થવાનું જ હતું. ચાલો હવે કાયદેસર રીતના ભાઈ બંદા હોય જાય છે બે, હવે એને ઠોકા જાશો ને ભાઈ, પણ ગોતી ગોતીને ઠોકશું. એક બંદાએ સ્નાઈપર રાખી દીધી પહાડીને ઉપરથી અને હજી પણ આ કસે સ્નાઈપર ને ક્યાં છે બધા, અરે મોઢું દેખા મુંડી દેખાડ દે જઈ લે. આ બેઠું તું ભટુરું હાલ્યું. ચાલો ચાલો હવે લાસ્ટ નો બંદો હે ને ભાઈ, એને ગોતવામાં ભાઈ અમે એટલી મશક્કત કરીએ ને ભાઈ, અહીંયા સાયકલ વાયકલ પડી હતી પછી અમને ખબર પડ્યા કે ભાઈ આમાં ક્યાંક જ છે. આ જોઈ લે
ભાઈ જો લાસ્ટ નો બંદો ગુટકા ધારી નાખી ના બન્યો હોય ને તો ભાઈ ખતમ છે ને આપણો ગેમ પ્લે ભાઈ 28 કિલ્સ પ્લસ ચીકી ચીકી ડિનર તો આ જ હતો આજનો ગેમ પ્લે જો તમને ગેમ પ્લે પસંદ આવ્યો હોય ને ભાઈ તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો યાર બક્તોદરી બરલ ઇન્ટેન્સ ગેમ પ્લે ગુજરાતીમાં તો આપણા ગુજ્જુ ભાઈઓ માટે તમારા ભાઈ લોકો સુપર લાવવાનો છે તો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી માટે આવજો